મોહનગામી ડેલી રાશિફળની ગુજરાતી તારીખ 22 સપ્ટેમ્બર 2024 નું રાશિફળ કેવો તમામ રાશિના જાતકોનો આજનો દિવસ તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે. જો આપને પસંદ હોય તો લાઇક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમારા 1 સબસ્ક્રાઇબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે. આજે સિંહ રાશિમાં પહોંચ્યા ચંદ્રમા આજે તમામ રાશિઓ પર કેવી રહેશે અસર તે જાણો. 22 સપ્ટેમ્બરના દિવસે ચંદ્રમા કર્ક રાશિમાં સંચાર કરશે અને અડધી રાત્રિ બાદ સિંહ રાશિમાં પ્રવેશ કરશે, જ્યારે આજે આશ્લેષા નક્ષત્રનો પ્રભાવ યથાવત રહેશે. આ સંજોગોમાં આજે સિંહ રાશિના લોકોએ આર્થિક બાબતમાં સાવધાની રાખવાની જરૂર છે. તો ચાલો જોઈએ અન્ય તમામ રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે. 1. મેષ રાશિ. મેષ રાશિના જાતકોના અક્ષર અ, લ અને ઈ. ગણેશજી કહે છે કે મેષ રાશિના લોકો માટે આજના દિવસે કોઈ અધૂરું કામ હશે તો તે પૂરું થઈ શકે છે, માટે તમારા પ્રયત્નોને ઓછા ન થવા દેશો. અત્યારની મહેનત ભવિષ્યમાં તમને ઘણા લાભ પહોંચાડી શકે છે. જે લોકો પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ સમય સારો છે. ઓચિંતા ખર્ચને લીધે આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે, જેને લીધે તમે બેચેન રહી શકો છો. તમારી વાણી પ્રત્યે સાવધાની રાખવી, કારણ કે તેનાથી સંબંધોમાં કડવાશ આવી શકશે. નોકરી અને કાર્યક્ષેત્રમાં સ્થિતિ અનુકૂળ રહેશે. દાંપત્ય જીવન સુખમય રહી શકે છે. ભાગ્ય આજે 78% તમારી સાથે રહેશે. શિવલિંગ પર જળ ચડાવવું. 2. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોના અક્ષર બ, વ અને ઉ. વૃષભ રાશિના લોકો માટે ગણેશજી કહે છે કે આજે કેટલીક મહત્વની જાણકારી મેળવવાથી આત્મવિશ્વાસમાં વધારો થશે. કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થશે. ઘરમાં આજે નવીનીકરણ અને સુધારા સાથે સંકળાયેલા કાર્ય પણ થશે. જીવન પ્રત્યે તમારો સકારાત્મક દ્રષ્ટિકોણ તમારા વ્યક્તિત્વને વધારે નિખારશે. જો રહેઠાણ, સંપત્તિ અથવા કોઈ વિભાગ સંબંધિત કાર્યો કરવાના હોય તો સાવધાની દાખવવી, કારણ કે તમારી મુશ્કેલી વધી શકે છે. આળસને તમારી ઉપર હાવી થવા દેશો નહીં. મનમાં વિવિધ પ્રકારની આશંકા જન્મ લઈ શકે છે. વ્યાપારમાં કેટલાક પડકારો અને પ્રતિસ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. ભાગ્ય આજે 84% સુધી તમારી સાથે છે. પીળી વસ્તુનું દાન કરવું. 3. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોના અક્ષર ક, છ અને ઘ. ગણેશજી કહે છે કે મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ કોઈ વિશેષ કાર્ય પ્રત્યે ચાલી રહેલા પ્રયત્નોમાં સફળતા અપાવનાર સાબિત થઈ શકે છે. પરિવારના વડીલોના માર્ગદર્શનમાં જોખમથી ભરેલા કાર્યોને કરવામાં તમારો રસ રહેશે. કોઈ પણ રીતે અસફળતાથી નિરાશ થશો નહીં. તમે તમારા લક્ષ્યાંકથી ભટકશો નહીં અને મનને નિયંત્રિત રાખશો. વાહન તથા મશીન સામાનનો ઉપયોગ સાવચેતીપૂર્વક કરો. વ્યાપારને લઈ કરવામાં આવેલ કડક નિર્ણય લઈ શકાય છે. પરિવારજનોની સાથે સુખદ પસાર કરી શકશો. આ સમયે બિનજરૂરી તણાવને લીધે માથાના દુખાવા અને માઇગ્રેન જેવી સમસ્યા રહેશે. તમારું ભાગ્ય આજે 83% રહેશે. હનુમાનજીની પૂજા કરો. 4. કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ. ગણેશજી કહે છે કે કર્ક રાશિના જાતકોને આકસ્મિક લાભ પ્રાપ્ત થઈ શકે છે, જેથી તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. પડકારો આવશે, જો કે તમારે તેનો સામનો કરવા માટે સક્ષમ થવું પડશે. ભાઈઓ સાથે અથવા ઘર પર કોઈ અન્ય વ્યક્તિની મદદથી કોઈ વિવાદનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરો. કોઈ કામને લઈ બળજબરી ન કરો, અન્યથા તણાવ તમારી ઉપર ભારે પડી શકે છે. વ્યવસાયમાં વધારે ધ્યાન આપવાની જરૂર છે. જીવનસાથી અને પરિવાર તરફથી તમારે દરેક ક્ષેત્રમાં ભરપૂર સહયોગ મળી શકે છે. આજનું ભાગ્ય 82% તમારા પક્ષમાં રહેશે. ભગવાન ગણેશજીની આરાધના કરો. 5. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ. સિંહ રાશિના લોકો માટે આજે ગણેશજી કહે છે કે તમે તમારી જીવનશૈલીને વધુ વ્યવસ્થિત અને સારી બનાવવાનો પ્રયાસ કરશો. સફળતા પણ મળી શકે છે. અટવાયેલા ઘરગથ્થુ કાર્યો સરળતાથી પૂર્ણ કરો. તમારે નાણાકીય બાબતો વિશે ઘણું વિચારીને નિર્ણય લેવો પડશે. આ સમયે કોઈને પૈસા ઉધાર ના આપો.
વધુ પડતો આત્મવિશ્વાસ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. વ્યવસાયિક ક્ષેત્રે તમારા સ્પર્ધકોની પ્રવૃત્તિઓ પર નજર રાખો. પતિ પત્ની એકબીજા સાથે થોડો સમય વિતાવે તો સારું રહેશે. આજે ભાગ્ય તમારો 78% સાથ આપશે. પીપળના ઝાડ નીચે દીવો પ્રગટાવો. છ કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો ના અક્ષર પ, છ અને ન. ગણેશજી કહે છે કે કન્યા રાશિના જાતકોએ આજે પોતાના સંપર્કો મજબૂત કરવા પડશે. આ સંબંધ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તમે સમજદારીથી અને યોજના સાથે કામ કરશો તો સફળતા ચોક્કસ મળી શકે છે. અટવાયેલા કામ મિત્રોના સહયોગથી હલ થશે. માનસિક તણાવ રહેશે અને તમે તમારું કામ યોગ્ય રીતે કરી શકશો નહીં. જે કાર્યોને તમે ખૂબ જ સરળ અને સામાન્ય માનતા હતા તેમાં થોડી મુશ્કેલી આવી શકે છે. આ ક્ષણે કાર્યસ્થળમાં જે રીતે વસ્તુઓ ચાલી રહી છે તેનાથી સંતુષ્ટ રહો. આજે ભાગ્ય 75% તમારી સાથે રહેશે. ભગવાન વિષ્ણુની પૂજા કરો. સાત તુલા રાશિ. તુલા રાશિના જાતકો ના અક્ષર પ્ર અને ત. તુલા રાશિના લોકો માટે ગણેશજી કહે છે કે આ સમયે ગ્રહોની સ્થિતિ ખૂબ જ અનુકૂળ છે. તમે જે ઈચ્છો છો તે તમામ કાર્યો થઈ શકે છે. કોઈની સારી સલાહ પણ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. યુવા ક્ષમતા તમારી સામે આવી શકે છે. વિદ્યાર્થીઓ અને યુવાનોને અભ્યાસ અને કારકિર્દીમાં રસ નહીં રહે કારણ કે આળસ રહેશે. તમારો ગુસ્સો ઘણું બગાડી શકે છે. વેપારી બાબતમાં ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં છે. પતિ પત્ની એકબીજા સાથે યોગ્ય તાલમેલ જાળવી શકે છે. આજે 88% ભાગ્ય તમારી સાથે છે. ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો. આઠ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો ના અક્ષર ન અને ય. વૃશ્ચિક રાશિના લોકો માટે ગણેશજી કહે છે કે પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળ પર જવાનો કાર્યક્રમ બનશે. વિશ્વાસ રાખવાથી તમારું મનોબળ વધશે. આજે તમને કોઈ ખાસ સમાચાર મળી શકે છે જેના કારણે તમને માનસિક સંતોષ મળશે. તમે તમારું કામ પૂરા ઉત્સાહથી કરશો. જો તમે અન્ય લોકો પર આધાર રાખવાને બદલે ક્ષમતા અને કાર્યક્ષમતામાં વિશ્વાસ રાખો તો સારું રહેશે. આ સમયે ટકરાવ અને વિવાદની સ્થિતિથી દૂર રહેવું ફાયદાકારક છે. વેપારમાં તમારે પડકારોનો સામનો કરવો પડી શકે છે. આજે તમારું ભાગ્ય 80% રહેશે. યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો. નવ ધનરાશિ. ધનરાશિના જાતકો ના અક્ષર ભ દ ફ અને ન. ગણેશજી કહે છે કે ધનરાશિના લોકોએ આજે સામાજિક કાર્યોમાં સહયોગ આપવો પડશે. તમારી ઓળખ વધારશો. તમારી રૂચિના કાર્યો કરવામાં તમે આનંદ અનુભવશો. વીમા, વિઝા, પાસપોર્ટ વગેરેને લગતા અટકેલા કામ પૂરા થઈ શકે છે. વાત કરતી વખતે નકારાત્મક શબ્દોનો ઉપયોગ ન કરો. બિનજરૂરી વાત કરવાથી તમે તમારા પોતાના શબ્દોમાં ફસાઈ શકો છો. બાળકો તરફથી થોડી ચિંતા રહેશે. વૈચારિક મતભેદો પણ હોઈ શકે છે. આજે ભાગ્ય 72% તમારા પક્ષમાં રહેશે. હનુમાન ચાલીસા વાંચો. 10 મકર રાશિ. મકર રાશિના જાતકો ના અક્ષર ખ અને જ. મકર રાશિના લોકો માટે ગણેશજી કહે છે કે આજે નવા મકાનની ખરીદી કે નવીનીકરણ સાથે જોડાયેલી યોજના પણ બનશે. તમે તમારા દરેક કામને ખૂબ જ સરળતાથી અને સચોટ રીતે પૂર્ણ કરી શકશો. કોઈ બહારના વ્યક્તિ તમારા માટે મુશ્કેલી ઊભી કરવાનો પ્રયાસ કરશે, પરંતુ તમને ધીરજ રાખવાની અને વિવાદોને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની સલાહ આપવામાં આવે છે. નકામી વસ્તુઓમાં બગાડની સ્થિતિ પણ બની શકે છે. આ સમયે વ્યવસાયમાં પ્રમોશનની જરૂર છે. આજે ભાગ્ય તમારો 81% સાથ આપશે. ભગવાન ગણેશની પૂજા કરો. 11 કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો ના અક્ષર ગ સ શ અને શ. ગણેશજી કહે છે કે આજે કુંભ રાશિના જાતકોએ મિત્ર કે સંબંધીને આર્થિક મદદ કરવી પડી શકે છે. આમ કરવાથી તમે આધ્યાત્મિક સુખનો અનુભવ કરશો. વિદ્યાર્થીઓને પણ અભ્યાસ કરવાનું ગમશે. યુવાનો તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હશે. કોઈ દુઃખદ સમાચાર મળવાથી મન ઉદાસ રહેશે. કોઈ અનુભવી વ્યક્તિની મુલાકાત અને સલાહ દ્વારા વ્યવસાય સંબંધિત નવા રસ્તાઓ મળી શકે છે. પરિવારના સભ્યો સાથે ચાલી રહેલા વિવાદનો ઉકેલ આવી શકે છે. દાંતનો દુખાવો પરેશાન કરી શકે છે. આજે ભાગ્ય 92% તમારી સાથે રહેશે. સૂર્યદેવને જળ અર્પણ કરો. 12 મીન રાશિ. મીન રાશિના જાતકો ના અક્ષર
દ છ ઝ અને થ. ગણેશજી કહે છે કે મીન રાશિના લોકો માટે આજનો દિવસ કેટલાક સારા સમાચાર સાથે શરૂ થશે. તમારી સકારાત્મક વિચારસરણી તમારા પ્રદર્શનને વધુ સારી બનાવશે. બાળકોના અભ્યાસ, પરીક્ષાઓ અને સ્પર્ધાઓમાં સંપૂર્ણ ધ્યાન આપો. તમારી સફળતા વિશે કોઈને કહો નહીં, કારણ કે તમારા મિત્ર અથવા સંબંધી તમારી પ્રગતિની ઈર્ષ્યા કરી શકે છે. ઘરમાં અચાનક મહેમાનોનું આગમન સમગ્ર દિનચર્યામાં ખલેલ પહોંચાડી શકે છે. ઓફિસમાં શાંતિનું વાતાવરણ રહેશે. આનંદમાં સમય પસાર કરો અને તમારા પરિવારની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખો. ભાગ્ય આજે 83% સુધી તમારી સાથે છે. જરૂરિયાતમંદ લોકોની મદદ કરો. અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે. મોહનગામી વ્લોગ તેની ખરાઈની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. હર